धोरण बे गणित गम्मत पाठ एक लेक्चर एक पाठ नु नाम छे सो लांबू छे शू गोल छे। एमां पहेलुं छे के गबड़ी सके सरकी सके सरकी अने गबड़ी सके तेवी वस्तुओना नाम लखो। तो पहला खाना आपेला छे एमां लख्युं छे के गबड़ी सके तेवी वस्तुओ, तो ए खानामां आपणे पहेला लखीशुं तो पेन्सिल चोक पेन ढोलक अने पाइप। पछी सरकी सके तेवी वस्तु तो बंगड़ी खोखू थाळी फूटपट्टी अने चोपड़ी। पछी सरकी अने गबड़ी सके तेवी वस्तुओ तो थाळी रील सिक्को प्यालो अने मोती। गोल वस्तुओमां लीलो रंग पूरो अने लांबी वस्तुओमां वादळी रंग पूरो। तो जे लांबी वस्तु देखाय छे चित्रमां एनी अंदर वादळी रंग पूरवानो छे, तो आ लांबी देखाय छे एटले अहींया वादळी रंग पूरवानो छे। आ લાંબી છે એટલે એમાં પણ વાદળી, અને આ જે ગોળ છે એ બધાની અંદર લીલો રંગ પૂરવાનો છે। એના પછી યોગ્ય વિકલ્પમાં ખરું કરો, અહીંયા વસ્તુ ગબડે સરકે અને બંને એમાં આપ્યું છે સિક્કો, તો સિક્કો ગબડે સરકે અને બંને આ બંને થાય એટલે ત્રણે ખાનામાં આપણે ખરાની નિશાની કરી છે। ચોક અને રબર તો એ ગબડે એમાં ખરાની નિશાની કરી। દડો તો દડો ગબડે સરકે અને બંને ત્રણેમાં આપણે ખરું કર્યું છે। પ્યાલો પ્યાલો ગબડે એમાં આપણે ખરાની નિશાની કરી છે। ગબડી શકે તેવી વસ્તુઓ પાસે ખરું કરો, હવે જે ગબડી શકે ગોળ વસ્તુ હોય એ ગબડે અને સપાટ વસ્તુ સરકે, તો અહીંયા પૈડું ગોળ છે એટલે એ ગબડી શકે, તો અહીંયા ખાનામાં ખરું કરવાનું। પછી રીલ ગેસનો બાટલો દડો આ બધા બોક્સની અંદર આપણે ખરું કરવાનું છે। હવે એના નીચે છે કે સરકી શકે તેવી વસ્તુઓમાં ખરું કરો, હવે સરકી શકે તો મેં હમણાં તમને કહ્યું કે ગોળ વસ્તુ ગબડે અને સપાટ વસ્તુ સરકે, તો અહીંયા સપાટમાં શું દેખાય તમને કેરમ કેરમ એના અહીંયા ખરું, બંગડી પણ સરકે, અહીંયા પેનનું ખોખું અને ફૂટપટ્ટી। હવે એકબીજા ઉપર થપ્પી થઈ શકે તેવી વસ્તુઓમાં ખરું કરો, તો જેના ઉપર આપણે એકબીજાને ગોઠવી શકીએ, થપ્પી એટલે ગોઠવી શકાય, તો અહીંયા ચોપડી રીલ બ્રેડ અને આ ઈંટ આ ચારની થપ્પી થઈ શકે। હવે બીજાને અડક્યા વગર ઊભી રખાય તેવી વસ્તુઓ, જે સ્થિર પોતાની જાતે ઊભી રહે તેવી વસ્તુઓ, તો બોટલ ખુરશી એને પણ કોઈ આધારની જરૂર પડે નહીં। આગળ બરણી આ ત્રણ વસ્તુમાં આપણે ખરું કરીશું, બરાબર। હવે તમારે હોમવર્કની અંદર ઘરકામની એક નોટ બનાવવાની છે, એની અંદર 1 થી 100 સુધી શબ્દમાં અને અંકમાં સારા અક્ષરે લખી અને મોઢે કરવાના છે। નમસ્તે બાળકો।